एसएससी स्टाफ सिलेक्शन कमीशन द्वारा कॉन्स्टेबल मेल एंड फीमेल पुरुष અને મહિલાઓ માટે બે માટે કોન્સ્ટેબલ દિલ્હી પોલીસ માટે ભરતી આવી છે જેની એપ્લાય કરવાની તારીખ 7/9/2020 છે લાસ્ટ તારીખ છે ફી ભરવાની તેમજ ફોર્મ ભરવાની 9/9/2020 ટોટલ જગ્યાની આપણે વાત કરીએ તો ટોટલ 5846 જગ્યાઓ છે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ ખાલી છે પુરુષ અને મહિલા બે માટે આ ભરતી આવેલી છે દિલ્હી પોલીસની છે અને આ એક્ઝામ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઓનલાઈન લેવામાં આવશે કઈ રીતે શું છે આપણે નીચે જે આગળ વાત કરીએ અહીં સ્ક્રીન ઉપર આપણે આપ જોઈ શકો છો કે ઉંમરમાં અમુક પ્રકારની છૂટછાટ પણ આપવામાં આવી છે જેમ કે એસસી એસટી વાળાને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે ઓબીસી વાળાને 2 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપે 10+2 પાસ કરેલું હોવું જોઈએ તો આપ આમાં એપ્લાય કરી શકશો साथे साथे जो आप एनसीसी सर्टिफिकेट अपनी पास हो तो आपने इन्सेंटिव एट्ले कि बोनस मार्क्स पण मळशे जो अपनी पास ए केटेगरी सर्टिफिकेट हो तो 2% मार्क्स बी केटेगरी सर्टिफिकेट हो तो 3% मार्क्स और सी केटेगरी सर्टिफिकेट हो तो 5% मेक्सिमम मार्क्स तमने परीक्षाना मळशे एप्लाय करवा माटे तमारे एसएससी नी जे ऑफिशियल साइट छे तेनी उपर ऑनलाइन फॉर्म भरवानुं रहेशे एनी लिंक पण हुं नीचे ज आपी दऊं छुं साथे साथे जो आप गुजरात तरफ गुजरात में फॉर्म भरो छो तो चिंता करवानी जरूर नहीं एसएससी ना एग्जाम सेंटर गुजरात में पण छे आपणे अहीं वात करीए तो गुजरात में गांधीनगर अहमदाबाद आणंद मेहसाणा राजकोट सूरत वडोदरा आ जगह परीक्षा आपी शकशो एग्जाम फॉर्मेटनी जो आपणे वात करीए तो टोटल 90 मिनिटनो तमने समय आपवामां आवशे जेना 4 पार्ट छे कि पार्ट 1 जनरल नॉलेज अथवा तो करंट अफेर्स जेना टोटल 50 प्रश्नों रहेशे अने 50 मार्क्स रहेशे पार्ट बी में रीजनिंग जेना टोटल 25 प्रश्नों अने 25 मार्क्स रहेशे ज्यारे पार्ट सी में न्यूमरिकल एबिलिटी जेना 15 प्रश्नों अने 15 मार्क्स रहेशे पार्ट डी में कॉम्प्यूटर नॉलेज एटले के कॉम्प्यूटर फंडामेंटल माइक्रोसॉफ्ट एक्सेल माइक्रोसॉफ्ट वर्ड कम्युनिकेशन इंटरनेट वगैरह जे नॉर्मल जे कॉम्प्यूटर नॉलेज हो जेने आपणे सादी भाषा में सीसीसी कहीए छीए तेना 10 प्रश्नों हशे अने तेना 10 मार्क्स हशे टोटल टाइम 90 मिनिटनो एटले के 1.5 कलाकनो आपवामां आवशे ओवरओल 100 प्रश्नों अने 100 मार्क्स रहेशे अने खास वात याद राखजो कि अहींया पण नेगेटिव मार्किंग छे एटले के 0.25 मार्क फॉर ईच रॉन्ग आंसर तमारा दरेक खोटा प्रश्नना 0.25 मार्क्स कपाशे फिजिकल टेस्ट लेवामां आवशे जो फिजिकल મેઝરમેન્ટની એટલે કે ફિઝિકલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઉંમર પ્રમાણે સામે સમય દર્શાવેલો છે એ સમય પ્રમાણે એ સમયની અંદર તમારે લોંગ જમ્પ અને હાઈ જમ્પ બંને પૂરા કરવાના છે ઓનલાઈન ફોર્મ ભરવાની આખી જે પ્રોસિજર છે એની આપણે વાત કરીએ તો એસએસસીની એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિશિયલ સાઇટ ઉપર તમારે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે રજિસ્ટ્રેશન કર્યા બાદ જ તમે આગળ ફોર્મ ભરવા માટે એબલ ગણાશો જેની અંદર તમારે તમારી આઈડી તરીકે વોટર આઈડી પાન કાર્ડ પાસપોર્ટ અથવા તો સ્કૂલ કોલેજનું આઈડી અથવા તો એમ્પ્લોયી આઈડી કે જે ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ સેક્ટરનું હોય તે અપલોડ કરવાનું રહે છે ત્યારબાદ આ માહિતી આપ ભર્યા બાદ તમે આગળ વધશો તો વન ટાઈમ રજિસ્ટ્રેશનનો કોડ આપના મોબાઈલમાં આવશે આ પીડીએફમાં જે આ ફાઇલ તમે જોઈ શકો છો તેમાં ખાસ નોટિસ આપવામાં આવી છે કે કેન્ડિડેટને વિનંતી છે કે તેઓ ફોર્મ ભર્યા પહેલાં તમામ પ્રકારની સૂચનાઓ વાંચી લે જે આપને ફોર્મ ભરશો એ પહેલાં આપને સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવશે એટલે તમામ પ્રકારની સૂચનાઓ વાંચીને જ ફોર્મ ભરો જેથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય આ સ્ક્રીન આવી રીતની તમને સ્ક્રીન દેખાશે જેની અંદર તમારે બેઝિક ડિટેલ નાખવાની રહેશે જેમ કે તમારી પાસે આધાર કાર્ડ છે આધાર નંબર આધાર કાર્ડનો આઈડી નંબર તમારું નામ પિતાનું નામ વગેરે તમારે નામ એન્ટર કર્યા બાદ તમારા માતાનું નામ તમારી જન્મ તારીખ તમારી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમે કયા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું છે એનો રોલ નંબર શું છે ત્યારબાદ આગળ વધશો એટલે તમને તમારી જાતીય માહિતી અથવા તો પાસિંગ યર પછી તમારી જાતિ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન મેરિટલ સ્ટેટસ મોબાઈલ નંબર ઈમેલ આઈડી મિત્રો મોબાઈલ નંબર એન્ટર કરતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમારો ચાલુ મોબાઈલ નંબર નાખજો જેથી
वक्तो वक्त ना तमने एसएमएस अथवा तो कोई जो तारीख में कोईपण स्थल में परीक्षा में कोईपण प्रकार फेरफार थयो होय तो तमने तात्कालिक एनी जाण थाय। साथे साथे एसएससी नी साइट उपर तमने अलग अलग प्रकारना घणा बधा ऑप्शन मळशे, जेमांथी एक छे एडिशनल कॉन्टेक्ट डिटेल, जेनी अंदर आपे तमारी केटेगरी, नेशनालिटी अने आइडेंटिफिकेशन मार्क्स अपलोड करवानुं रहेशे। त्यारबाद जो तमे पीडब्ल्यूडी एटले के तमारी पासे अपंगतानुं सर्टिफिकेट होय तो ए अपलोड करवानुं रहेशे। त्यारबाद तमारे तमारुं डिस्ट्रिक्ट अने राज्य सिलेक्ट करवानुं रहेशे। त्यारबाद तमारे पिनकोड, तमारुं परमनंट एड्रेस एंटर कर्या बाद तमारे फॉर्म ने सबमिट करी देवानुं रहेशे। पछी तमने वखतो वखत जे काई नवी जानकारी के माहिती आवे ते तमने ईमेल द्वारा अथवा तो मोबाइल द्वारा मळती रहेशे। तो आवी ज रीते दररोजे दररोजनी माहिती मेळवा माटे आ चेनल ने सब्सक्राइब करी लो। दररोजनी जाहेरातो माटे आजे ज आ चेनल ने सब्सक्राइब करी लो, लाइक करो, आपना मित्रों ने शेर करो अने सब्सक्राइब करो। फरीथी मळीशुं आवी ज माहिती साथे। त्यां सुधी नमस्कार।